उदाहरण पहेलू कीधुं छे जे वार्षिक परीक्षानी अंदर पूछावानुं छे तेनी आजे आपणे समजूती मेळवशुं। केवी पण सरळ समजूती जे तमने सहेलाईथी समजावी जाय। तो आज नो आ वीडियो शुरू करता पहले जो तमे मारी आ चेनल पर नवा होई तो मारी आ चेनल ने सब्सक्राइब करी तेना बेल आइकन पर क्लिक करवानुं न भूलता। शुरू करी आज नो आ वीडियो। तो उदाहरण पहेलो, युक्लिड नी भाग प्रविधि नो उपयोग करी 4052 अने 12576 नो गुस्सा शोधो। हवे अहीं 4052 अने 12576 આ બંને સંખ્યાનો આપણે શું કરવાનો છે, ગુસ્સા શોધવાનો છે। પણ કઈ રીતે? તો કે યુક્લિડ ભાગ પ્રવિધિના ઉપયોગ કરીને। તો આપણે સૌથી પહેલા આપણે ધોરણ 9 ની અંદર પણ શીખી ગયા છીએ કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કઈ રીતે કરવો અને હવે તેની અંદર કઈ રીતે આપણે ગુસ્સા શોધવો। તો અહીંયા આપણે કરીએ કે ભાગાકાર ના ઉપયોગ કરીને भांगाकार ना प्रमेय नो उपयोग करीने 12576 ग्रेटर देन 4052। तो अहीं शुं थयुं, तो के आपणे भांगाकार ना प्रमेय नो उपयोग कर्यो छे अने तेने 12576 ग्रेटर देन 4052, कारण के 12576 छे ई 4052 थी केटला छे, तो के मोटा छे एटला माटे। तो हवे आपणे तेनो भाग पाडीए, केनो उपयोग करीने? तो के युक्लिड भाग प्रविधि नो उपयोग करीने। युक्लिड भाग प्रविधि नो उपयोग 12576 बराबर 4052। तो एवी कई संख्या थी गुणवा थी अहीं 12576 नो आपणे भागाकार करी शकीए? तो आपणे सौथी पहेला हुं तमने सरळ रीत समजावुं के अहीं 4 छे। कई छे? 4, पहेली संख्या। અને અહીંયા પહેલી સંખ્યા છે, જો 4 સાથેનો ભાગ આવતો હોય તો ભલે, નહીતર પહેલી બે સંખ્યા લેવાની છે જે ડાબી બાજુની છે। તો 4 ના ઘડિયામાં કઈ સંખ્યા આવશે? તો કે 4 3 ને 12। હવે હું તમને આખે આખો ગુણાકાર પહેલા અહીંયા સમજાવું। 4052 ગુણ્યા 3, હવે જો 3 2 6, 5 3 15 નો 5 વધી પડી 1, 300 પણ ઉપર નીચે વધી છે, નીચે આપણે મૂકશું 3 4 12। તો અહીંયા કેટલા આવ્યા? 12156। અહીંયા આની નજીકની સંખ્યા આવી ગઈ। તો હવે આપણે જે નજીકની સંખ્યા છે તેને આમાંથી આપણે બાદ કરીએ, 12500, અથવા તો તમે ભાગાકાર આપણે કરીએ તો 12576 3 12156। 6 માંથી 6 જાય તો 0, 7 માંથી 5 જાય તો 2, 5 માંથી 1 જાય તો 4, 2 માંથી 2 જાય 0, 1 માંથી 1 જાય તો 0। તો અહીંયા કઈ સંખ્યા વધી? આપણે શેષ વધે છે 420। તો અહીંયા આપણે પ્લસ કેટલા એડ કરશું? 420। હવે ત્યાર પછી જે સંખ્યા લેશું એ આ 4052 ને લેવાની। અહીંયા જે સંખ્યા લીધેલી હોય તે આપણે અહીંયા પાછી નીચે લેશું જેનો ભાગ પાડશે। હવે અહીંયા 4052 લીધી, તો અહીંયા છેલ્લે જે પ્લસ ની અંદર વધે છે તે આપણે અહીંયા લેશું 420। હવે 420 ની અંદર એવી કઈ સંખ્યા સાથે આપણે ગુણવાથી આપણે આ રકમ મળે? તો હવે મેં તમને આગળના આ સ્ટેપ ની અંદર સમજાવ્યું કે પેલો જે આંકડો છે એ પેલા આંકડા સાથે હાલે, તો કે હા, પણ જો પાછળનો આંકડો છે એની સાથે આપણે હકવશું તો તેનો ભાગ હાલશે નહીં। એટલા માટે આપણે બે સંખ્યા લેશું। તો 4 ના ઘડિયામાં 40 આવે, તો કે હા 4 10 40, પણ 10 આલે આપણે ભાગ હકવશું નહીં। તો 4 9 કેટલા થાય? તો કે 4 9 36, તેની આગળ આપણે ભાગ હકવશું, તો કે હા। તો અહીંયા 420 ગુણ્યા 9, 4 9 0 0, 2 9 2 18 નો 8 વધી પડી 1, 9 4 36 37, 3 7 80। તો આપણે અહીંયા સિમ્પલી જો તમને ભાગાકાર કરવો ન હોય તો આ રકમને મૂકીને તમે બાદબાકી પણ કરી શકો છો, 4052 માઇનસ 3 7 80, 2 ના 2, જે તમે ભાગાકારમાં કરશો એ જ આમાં થશે, 5 માંથી 8 ન જાય,
એટલે અહીંયા કેટલા મૂકશું તો કે અહીંયા આપણે 9 મૂકશું શું કામ એ તો કે અહીંયા 4 આગળથી આપણે શેષ લઈશું 15 15 માંથી 8 કાઢીશું એટલે કેટલા વધશે તો કે 7 9 માંથી 7 કાઢીશું એટલે કેટલા વધશે 2 3 માંથી 3 જશે એટલે 0 તો અહીંયા જવાબ કેટલો આવ્યો તો કે 272 9 + 272 હવે એ જ સ્ટેપ પાછું અહીંયા કરવાનું તો આ 420 ક્યાં આવશે અહીંયા બરાબર કેટલા આવશે તો કે 272 હવે 272 ની એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરતા આપણે 420 મળે હવે 272 છે એનો 2 2 4 થાય તો પાછળની સંખ્યા છે એની સાથે તેનો ભાગ આલે નહીં એટલા માટે શું કરશું તો કે 272 ગુણ્યા 1 કરીશું આપણે એટલે જવાબ શું આવશે તો કે 272 તો 272 ને આપણે 420 માંથી બાદ કરવાના તો અહીંયા 420 -272 બે માંથી 0 માંથી 2 ન જાય એટલે 2 ની ઉપર 1 અહીંયા લેશું 10 10 માંથી 2 જાય એટલે 8 1 માંથી 7 ન જાય એટલે 4 ઉપર લેશું 3 અને અહીંયા લેશું 11 11 માંથી 7 કાઢી એટલે કેટલા વધશે 4 3 માંથી 2 જશે એટલે કેટલા વધશે 1 તો અહીંયા જવાબ આવશે 448 ત્યાર પછી હવે અહીંયા 272 ને આગળ લેશું તો અહીંયા શું આગળ આવશે 148 ગુણ્યા હવે 148 ને તમે કઈ સાથે ભાગ આવશે તો કે 14 દુ તો કે 1 2 2 એનો એક ભાગ આવશે તો એનો કઈ સાથે તો કે 1000 ભાગ કરવો પડશે એટલા માટે અહીંયા આપણે શું કરશું તો કે 141 ગુણ્યા 141 એટલે 141 જ આવશે 148 જ આવશે હવે 148 માંથી આપણે 272 માંથી 148 બાદ કરીએ અહીંયા 272 -148 બે માંથી 8 ન જાય તો 7 ઉપર કેટલા મૂકશું 6 અહીંયા આવશે 12 તો 12 માંથી 8 કાઢીએ તો કેટલા વધશે 4 6 માંથી 4 કાઢીએ તો કેટલા વધશે 2 2 માંથી 1 કાઢીએ તો 1 તો અહીંયા કેટલા આવ્યા 124 એ જ સ્ટેપ પાછું ફોલો કરશું 148 બરાબર 124 હવે 124 ને એવી કઈ સંખ્યા સાથે ગુણતા તો કે 124 ને આપણે 1 સાથે ગુણવાનું થશે તો 124 માંથી 148 માંથી 124 બાદ કરવાના હવે 8 માંથી 4 જાય તો 4 4 માંથી 2 જાય તો 2 1 માંથી 1 જાય તો 0 તો અહીંયા કેવી સંખ્યા વધી ખાલી 24 અને હવે પાછું જે સ્ટેપ 124 બરાબર 24 હવે અહીંયા જોવાનું હવે આપણે અહીંયા જોશું શું થશે તો કે 24 5 120 થશે તો અહીંયા કેટલી શેષ વધશે 4 હું તમને અહીંયા સ્ટેપ કરીને બતાવું 124 સોરી 24 ગુણ્યા 5 5 4 20 ને શું વધી પડી 2 5 2 10 ને 2 12 એટલે 120 થયા તો અહીંયા 120 આવી જશે તો વહાય કેટલી શેષ વધી તો કે 4 વધેલી છે હવે એવી જ રીતે 24 બરાબર અહીંયા શું આવશે તો કે 4 4 6 કેટલા થશે 24 પ્લસ કેટલા તો કે 4 6 24 તો 24 તો આંકડો આપણે આવી ગયો 3.1 તેના આઈએમબી ક્વેશ્ચન્સ છે તેમણો પ્રશ્ન પહેલો યુક્લિડની ભાગવિધિ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસાઅ શોધો જે ઉદાહરણની અંદર આપણે કરેલું હતું તે જ તો આગળ આપણે આપેલું છે પહેલો દાખલો 135 અને 225 તો આપણે અહીંયા શું કરીશું તો કે આપણે ખબર જ છે તો સૌથી પહેલા લખવાનું તેથી ભાંગાકાર પ્રમેયનો ઉપયોગ કરતા 225 135 આટલું કરી લીધા પછી હવે શું કરવાનું તો કે મેં તમને શીખવાડ્યું છે કે 225 બરાબર 135 હવે આપણે એક કારે ભાગ કરીએ તો અહીંયા શું થાય તો કે અહીંયા ભાગ આલે નહીં એટલા માટે અહીંયા શું કરશું તો કે 135 ગુણ્યા 135
હવે 225 માંથી આપણે 135 બાર કરીએ. 225 માઇનસ 135. 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 3 ન જાય એટલા માટે આપણે 2 ઉપર લેશું 1 અને અહીંયા 12 લેશું તો 12 માંથી 3 જાય તો આપણે વધશે 9. 1 માંથી 1 જાય તો 0, તો અહીંયા પ્લસ કેટલા વધશે? 90. હવે 135 બરાબર કેટલા લેવાના થશે? તો કે 135 બરાબર લેવાના થશે 90. તો કે 9 2 18, તો કે 9 વારે એનો ભાગ આવે નહીં. બે સંખ્યા ને લેતા આપણે 9 વારે ભાગ આવતો નથી, એટલે 9 1 9. તો 135 માંથી આપણે કેટલા બાદ કરીશું? તો કે 135 માંથી આપણે બાદ કરીશું 90 ને. 5 ના 5, 3 માંથી 9 ન જાય એટલે આપણે અહીંયા લેશું 0 અને 3 ઉપર લેશું 13. રેડી? હવે આપણે 13 માંથી 9 કાઢીશું એટલે અહીંયા વધશે 45. 4 વધે એટલે 13 માંથી 9 કાઢીશું એટલે 4 વધ્યા એટલે આપણે અહીંયા જવાબ મળ્યો 45. ત્યાર પછી 90 ક્યાં આવશે? અહીંયા આગળ આવશે બરાબર. 45 ગુણ્યા 2, કારણ કે 45 નું 90 થાય, 45 માં 45 એડ કરશું એટલે 90 થશે. એટલે આપણે 45 નો 2 હારે ભાગ કરશું તો અહીંયા શું આવશે? 90 બરાબર પ્લસ આવશે 0. તો આપણો આપને રસ્સા શું મળશે? તો કે અહીંયા 0 છે એ શું આવશે? એ તો આપણે હવે આગળ ભાગ કરી શકશું નહીં. તો આ બંને નો ગુસ્સા છે તો આપને 225 ગ્રેટર ધેન 135 નો ગુસ્સા સૌથી નાનો હોય તે લેવાનો છે, તે આવશે 45. 45 મળે છે. સિમ્પલ શોર્ટ દાખલો છે. ત્યાર પછીનો બીજો દાખલો છે 196 અને 38,220 નો ભાગાકાર કરવાનો, એટલે કે આપણે ગુસ્સા શોધવાનો છે. તો સૌથી પહેલો નિયમ મેં તમને લાઈન તો આપી છે, તો કે અહીંયા લખવાનું ભાગાકાર ના પ્રમેયનો ઉપયોગ કરતા આડત્રીસ હજાર 220 ગ્રેટર ધેન 196. હવે વાત એમ આવી કે અહીંયા 38,220 બરાબર 196. હવે આપણે 196 વાળી એવી કઈ સંખ્યાને ગુણતા આપણે અહીંયા 38,220 મળે? હવે હું તમને અહીંયા ભાગાકાર પણ સમજાવું છું અને ગુણાકાર પણ. તો સિમ્પલી તમને આપું છું. પેલા 38,220 ભાગ્યા 196. હવે 196 છે તેનો આપણે ક્યાં હારે? તો કે પેલા 1 હારે ભાગ કરવાનો, એટલે 1 હારે ભાગ કરતા મળશે 196. તો 196 આપણે ભાગ મળ્યા તો 2 માંથી 6 જાય ન જાય, તો 8 ઉપર આપણે કેટલા લેશું? 7. અહીંયા લેશું 12. 12 માંથી 6 જતા 6 વધે, એવી જ રીતે 7 માંથી 9 ન જાય, અને અહીંયા તો આપણે 3 ઉપર કેટલા લેશું? 2. તો 17 માંથી 9 કાઢતા કેટલા વધે? તો કે 8 વધે. 2 માંથી 1 જાય તો 1. તો અહીંયા શું થયું? 196 થયા. તો 196 માં આપણે અહીંયા ભાગ કરી શકીએ નહીં, એટલા માટે આપણે અહીંથી વધી 2 ઉતારીશું. હવે આપણે એ જોવાનું રહ્યું કે 196 માં એવી કઈ સંખ્યા છે જેને આપણે મળતા 1,862 થાય? તો 19 1 19 19 2 28 19 72 19 4 76 19 9, તો આપણે અહીંયા 19
196 × 9 9 6 54 ચોકડો વધી પડી 5 90 81 81 માં 5 નાખીશું એટલે થશે 86 9 × 1 = 9 9 માં આપણે 8 નાખીશું તો કેટલા થશે તો કે 17 એટલે 1776 તો અહીંયા 196 × 9 એટલે અહીંયા આવશે 1776 બે માંથી 4 ન જાય એટલે અહીંયા આપણે મૂકીશું 5 અહીંયા આવશે 12 12 માંથી 4 કાઢતા આપણે મળે છે 8 5 માંથી 6 ન જાય એટલે આવશે 7 7 માંથી 7 જશે તો 0 15 માંથી 6 કાઢીશું એટલે વધશે 9 તો કેટલા આવ્યા 98 પણ હજી અહીંયા 0 બાકી છે તો ઉપરથી ઉતારશું આપણે 0 હવે 19 ના ઘડિયામાં 98 આવે કે 98 થી નાની સંખ્યા 19 × 5 = 95 તો અહીંયા 196 × 5 6 × 5 = 30 ની શું વધી પડી 3 5 × 9 = 45 46 × 47 = 48 5 × 5 પાંચમાં 4 એડ કરીશું એટલે 9 અહીંયા આવશે 195 / 9 તો અહીંયા આપણે શેષ શું મળી 0 તો અહીંયા આપણે મળ્યું છે ભાજક જે આપણું 195 છે 195 સાથે આપણે 196 નો ગુણાકાર કરીશું તો આપણે શું મળશે તો કે આપણે મળશે 38,220 તો આપણો ગુસ્સા તેથી 38,220 > 196 નો ગુસ્સા કેટલો થશે તો કે 196 જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક જરૂરથી કરજો જેથી મને ખબર પડે કે બીજા વિડીયોઝ છે આવા અપલોડ કરવા જેથી હું તમને અહીંયા રીત બાય રીત હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ ત્યાર પછીનો દાખલો જોઈએ ત્રીજો 367 867 અને 255 નો આપણે ગુસ્સા મેળવવાનો છે કેનો ઉપયોગ કરીને તો કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને તો આપણે સૌથી પહેલા ભાગાકાર ના પ્રમેયનો ઉપયોગ કરતા > 255 તો 867 = 255 ગુણ્યા હવે 2 ના ઘડિયામાં 8 આવે તો કે હા પણ આપણે અહીંયા શું લેવાનું છે તો કે 2 ના ઘડિયામાં આ 255 ની એવી કઈ સંખ્યા સાથે ગુણતા 867 આવે તો આપણે સૌથી પહેલા 2 સાથે ગુણીશું તો કે 2 સાથે આપણે ગુણીએ તો 255 × 3 સોરી 2 2 5 10 ની શું વધી પડી 1 2 5 10 ને 1 11 નો 1 વધી પડી 1 2 2 4 ને 5 તો કે આ 510 થઈ ગયા તો હવે 255 × 3 3 × 5 = 15 નો 5 છે વધી પડી 1 3 × 5 = 15 ને 1 = 16 નો છગડો વધી પડી 1 3 × 2 = 6 ને 1 7 તો અહીંયા 765 આવ્યું તો અહીંયા આપણે 3 સાથે એનો ગુણાકાર કરીશું તો કેટલા આવશે 700 ને 765 અહીંયા 867 ને આપણે 765 માંથી બાદ કરીએ 7 માંથી 5 જાય તો 2 6 માંથી 6 જાય 0 અને 8 માંથી 7 જાય તો 1 એટલે જવાબ મળશે આપણે પ્લસ કેટલા એડિશન કરવા પડશે 102 ત્યાર પછી 255 = 102 × 102 ને એવા કયા સંખ્યા સાથે ગુણાકાર કરશું કે 255 મળે તો અહીંયા 10 × 2 = 20 અથવા તો 10 સાથે આપણે કેનો ગુણાકાર કરીશું તો કે અહીંયા 102 નો 1 સાથે ગુણાકાર ન થાય તો આપણે 2 સાથે કરીશું 2 2
चार बे जीरो जीरो बे एक बे तो अहीं केटला आव्यो 204 जो त्रण साथे गुणाकार करीशुं 202 नो त्रण साथे गुणाकार करता बे तेरी छ बे जीरो जीरो त्रण एक त्रण तो अहीं 306 थई जाय छे तो आ संख्या वधी जाय छे एटला माटे आपणे बे साथे भाग करशुं प्लस 204 ने आपणे 200 केटला 255 माथी बाद करवाना तो 5 माथी 4 जाय तो 1 5 માંથી 5 ને 2 માંથી 2 જાય તો 0 તો અહીંયા કઈ સંખ્યા આવશે 51 અહીંયા 102 બરાબર 51 ગુણ્યા 51 ગુણ્યા કેટલા થશે તો કે 51 દુ 102 તમને ખબર ન હોય તો અહીંયા 51 માં 51 એડ કરો 2 5 ને 5 10 તો આપણે જવાબ શું મળ્યો તો કે આ 102 તો 102 પ્લસ 0 तो आपने लसा मड़ी गयो जारे आपने जीरो अहीं जवाब आई जाए तो तेनो गुस्सा आपने मड़ी जाय छे तो अहीं लखवानुं 867 ग्रेटर देन 255 नो गुस्सा 51 मड़े छे